દક્ષિણ આફ્રિકામાં હાહાકાર મચાવનાર કોરોનાના નવા વેરિયન્ટે તબીબી આલમમાં ચિંતા ઉભી કરી છે અને એક પછી એક તાબડતોબ એલર્ટ WHOએ પણ દેશોને આપી દીધા છે. ત્યારે સઘન સાવચેતી અમદાવાદ એરપોર્ટ પર પણ કરી દેવામાં આવી છે. ત્યારે કોરોનાના નવા વેરિયન્ટ પર નિષ્ણાત તબીબ ડોક્ટર મુકેશ મહેશ્વરીએ મોટું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે મલ્ટીપલ મ્યુટેશન વાળો COVID-19 ખૂબ જ ખતરનાક વેરિયન્ટ અને ડેલ્ટા કરતા પણ સૌથી વધુ ખતરનાક હોવાની વાત તબીબો કહી રહ્યા છે. ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ આવતા અટકાવવો ખૂબ જરૂરી છે. સાથે જ સામાન્ય લક્ષણ લાગે તો પણ સાવચેતીને અપીલ છે. નવા ડેલ્ટા વેરિયન્ટનો હવે કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે, એટલે કે અન્ય દેશોને પણ એલર્ટ છે, તે WHO દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ એરપોર્ટ ઉપર પણ સઘન સુરક્ષા પણ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં આવતો રોકવા માટે કેવા પ્રકારની સ્થિતિ અપનાવવી જોઈએ તેને લઈને નિષ્ણાત ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે છે. સીધી વાત આપણે એમની પાસે જ કરીએ. સર, ભારતમાં આવતો અને એમાં પણ ગુજરાતમાં નવા વેરિયન્ટને આવતા અટકાવવા માટે કેવા પ્રકારના એક્શન લેવા જોઈએ, કેવા પ્રકારના લક્ષણો આના હોય છે? આમાં એવું છે કે ત્રણ જગ્યાએ આપણે વ્યવસ્થા કરવી પડશે. સરકારે સૌથી પહેલા તો જે ઇન્ટરનેશનલ ટ્રાવેલ છે એના પર થોડા રિસ્ટ્રિક્શન અને એકદમ વિજિલન્ટ રહેવું પડશે. કાં તો જે દેશોમાં નવો વેરિયન્ટ પકડાયો છે એના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે, અથવા એ લોકો આવતા હોય તો એમના RT-PCR ટેસ્ટ એરપોર્ટ પર જ કરી લેવામાં આવે, અને પછી પણ ફોલોઅપમાં એ જેટલા દિવસ રોકાવાના હોય ત્યાં પણ થોડા સમય અંતરે એમનું ચેકિંગ કરવું જોઈએ, જેથી એમાં કોઈ પણ પ્રકારના લક્ષણો હોય તો એને આઇસોલેટ કરી શકાય. બીજી વસ્તુ, પબ્લિકે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. સાવધાની એ જ સલામતી મંત્ર અપનાવવો પડશે, કારણ કે નવો વેરિયન્ટ ક્યારે આવશે અને ક્યારે ફેલાઈ જશે આપણને ખબર નહીં પડે. તો આપણે જે કોરોના એપ્રોપ્રિએટ બિહેવિયરના નિયમો છે કે માસ્ક પહેરવો અને ટોળામાં ના ભેગા થવું અથવા ભીડ ના કરવી, એ બંને નિયમોને સખ્તાઈથી અમલ કરવો પડશે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ડોમ જે ખોલ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન, ત્યાં પણ ભીડ જોવા નથી મળી રહી. તો મારી તમામ લોકોને વિનંતી છે કે સહેજ પણ શરદી ખાંસી કે કોઈ પણ જાતના લક્ષણ દેખાય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવા જાઓ. જેટલું વધારે સઘન ટેસ્ટિંગ કરીશું એટલું જ આપણે વાયરસને વહેલો પકડી શકીશું અને ફેલાવો અટકાવી શકીશું. તો કેવા પ્રકારના લક્ષણો આ વેરિયન્ટના હોઈ શકે છે? હાલ તુરંત આ હજુ છે ને આપણે સંશોધનનો વિષય છે અને ચર્ચા વિચારણાઓ અને સંશોધનો ચાલી રહ્યા છે. પરંતુ આજે આફ્રિકામાં ગઈકાલે નવો વેરિયન્ટ દેખાયો, એમાં 30 જેટલા મ્યુટેશન હોવાની શક્યતા છે. એટલે આ વાયરસ ડેલ્ટા વાયરસમાં 15 હતા એના કરતાં પણ વધારે ખતરનાક હોઈ શકે છે, વધારે ચેપી પણ હોઈ શકે છે. પરંતુ જેટલું જીનોમિક સિક્વન્સિંગ કરીશું અને જેટલું આગળ સ્ટડી કરીશું એટલું આપણને ખબર પડશે. વેરિયન્ટને લઈને અભ્યાસ છે, અભ્યાસનો એક વિષય છે, પરંતુ જે રીતે કેસો અન્ય દેશોમાં વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારની જનતાએ પણ સાવચેતી રાખવા માટેના નિષ્ણાત ડોક્ટરો છે તે જનતાને પણ સાવચેતી માટે અપીલ કરી રહ્યા છે. સાથે જ થોડા પણ લક્ષણ લાગે તો કોરોના ટેસ્ટિંગ બેફિકર થઈને કરાવવા માટે પણ અપીલ છે તે નિષ્ણાત ડોક્ટરો હવે જનતાને કહી રહ્યા છે. કેમેરામેન રાજભા ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, VTV ન્યૂઝ, અમદાવાદ.